એક પ્રશ્ન વર્ષોથી પૂછાય છે, પાસ્ટમાં પૂછાયો છે, પ્રેઝન્ટમાં બી પૂછાય છે અને ફ્યુચરમાં પણ પૂછાતો રહેશે. દરેક સ્ત્રીને એ જાણવું હોય છે કે એમની સાથે જોડાયેલો પુરુષ એમના રિલેશનશીપથી શું ઈચ્છે છે. દરેક સ્ત્રીથી મારો મતલબ છે કે જે ન્યુલી વેડ છે, કે જે ટીનેજ છે, કે જેમના ડિવોર્સ થયા છે ને, એ પોતે હવે નવા જીવન માટે નવા જીવન સાથી શોધી રહી છે. તો એ દરેક વ્યક્તિને આ જાણવું હોય છે. હેલો એવરીવન, માય સેલ્ફ ચાંદની દલાલ. આઈ એમ અ મેરેજ કન્સલ્ટન્ટ એન્ડ મેરેજ કાઉન્સેલર ફ્રોમ વિવાહ મેરેજ બ્યુરો એન્ડ એલિટ મેચ મેકર. વોટ મેન વોન્ટ્સ ઇન હિઝ રિલેશનશીપ, એ વિષય પર વાત કરીએ. એ પહેલાં મારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવતા વિડીયોની તમને રેગ્યુલર અપડેટ મળતી રહે. વોટ મેન વોન્ટ્સ ઇન હિઝ રિલેશનશીપ, આ વિષય પર વાત કરવાનો મારો મેઇન પર્પઝ છે કે મેલ અને ફિમેલ વચ્ચેના રિલેશનશીપ સ્ટ્રોંગ બને. આમ તો બધા જ પુરુષો યુનિક છે, દરેકની પોતાની અલગ અલગ નીડ છે, પણ આપણે જે વાત કરીશું એમાંથી મોટે ભાગે બધાને એપ્લિકેબલ થશે. શ્યોર જ થાય એમ નથી કહેતી, પણ મોટે ભાગે એપ્લિકેબલ થશે. એક તો કે ઇન્ટિમસી. યસ, દરેક પુરુષોને એવું હોય છે કે જેમની સાથે રિલેશનશીપમાં જોડાયા હોય એમની સાથે એમના ઇન્ટિમેટ રિલેશનશીપ હોય. આ એમની બાયોલોજિકલ નીડ છે ને એના માટે એમને ખોટા ઠેરવવા પણ યોગ્ય નથી. 100% કે રિલેશનશીપ ઇન્ટિમસી હોય તો જ લાંબા ચાલે એવું કહેવું વધારે પડતું છે, પણ પુરુષોની ફૂલફિલમેન્ટ અને હેપીનેસ ઇન્ટિમેસીથી જોડાયેલી છે. તો જે કપલ એકબીજાની સાથે ઇન્ટિમેટ હોય એ ખૂબ લાંબા ચાલે એમ કહી શકાય કે એની ઇન્ટિમસી વધારે હોય, એ લોકો વધારે એકબીજાની સાથે કનેક્ટેડ રહેતા હોય છે. બીજું કહી શકાય તો કમ્પેનિયનશીપ. કોને એકલા રહેવું ગમે? દરેક ને કોઈક કમ્પેનિયન જોતો હોય છે. પુરુષોને એવી સ્ત્રીઓ ગમે છે કે જે એની સાથે ડિટેલમાં ડીપ મિનિંગફુલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ કમ્યુનિકેશન કરી શકે, જેની સાથે એ પોતાની લાઈફના પોઝિટિવ નેગેટિવ, એમની વીકનેસ, એમની સ્ટ્રેન્થ, એમની ફેલિયર, એમની સક્સેસ બધું જ શેર કરી શકે. આવી સ્ત્રીઓની કંપની એમને હંમેશા ગમતી હોય છે. આપણે હજુ આગળ વધીએ તો એમને સ્ટેબલ અને રિલાયબલ પાર્ટનર ગમતા હોય છે. એનો મતલબ એવો છે કે જ્યારે પુરુષ સિરિયસ હોય રિલેશનશીપમાં ત્યારે એ ઈચ્છતા હોય કે એમની સાથે જોડાયેલા વ્યક્તિ પણ સિરિયસ હોય, સ્ટેબલ સ્ટેબિલિટી આપે રિલેશનશીપને. પોતાની જીદ કે પોતાની ઈચ્છા પૂરી નથી થઈ કે પોતાની જરૂરિયાત પૂરી નથી થઈ માટે રિલેશનશીપ બદલવાવાળા નોન કમિટેડ અને સેલ્ફિશ વ્યક્તિ એમને નથી ગમતા. એમને ગમે છે કે જે એમની બેકબોન બનીને એમની સાથે રહે, એવા રિલેશનશીપ એમને ગમે છે, એવી સ્ત્રીઓ એમને ગમે છે. ઇમોશનલ નીડ એમની જરૂરિયાત હોય છે. જી હા, પુરુષ એટલે બહુ જ સ્ટ્રોંગ, પુરુષ એટલે સૂર્ય, પુરુષ એટલે પહાડ જેવી છાતીવાળો વ્યક્તિત્વ, આ બધું ચોક્કસ જ, પણ પુરુષ છેલ્લે તો એક હ્યુમન છે અને હ્યુમનને, દરેક હ્યુમનને ઇમોશનલ નીડ હોય છે. તો એમની ઇમોશનલ નીડ સમજી શકે, એમની સાથે ડગલે ને પગલે રહી શકે અને જીવનમાં આઉટ ઓફ ધ બેસ્ટ બનવામાં એમને મદદ કરે, એવી સ્ત્રીઓની કંપની ગમે છે જે એમની ઇમોશનલ નીડ પૂરી કરે. ગુડ લુક્સ. જી હા, પુરુષોને બ્યુટી એટ્રેક્ટ કરે છે, એમાં કોઈ બેમત નથી. અને દરેક પુરુષોને સુંદર સ્ત્રીઓ ગમે છે. એમની ઈચ્છા હોય છે કે એમના જીવનમાં એમની સાથે જોડાયેલી સ્ત્રીઓ સુંદર હોય. તો ને જો જે સ્ત્રી પોતાના માટે બેદરકાર હોય છે, એમના પ્રત્યે એમનું એટ્રેક્શન ઓછું થતું હોય છે, એમાં કોઈ બેમત નથી. સ્પેસ. જી હા, સ્પેસ મોટે ભાગે મી ટાઈમ, સ્પેસ મોટે ભાગે સ્ત્રીઓ માટે શબ્દ વપરાય છે, સ્ત્રીઓની જરૂરિયાત કહેવાય છે, પરંતુ પુરુષોને પણ મી ટાઈમ જોતો હોય છે. એવો ટાઈમ કે જ્યાં એમના જીવનની સ્ત્રીઓ એમને મી ટાઈમ આપે, કે જ્યારે એ પોતાના વિશે, પોતાની લાઈફ વિશે, પોતાના ગોલ વિશે, પોતાના થોટ્સ વિશે વિચારી શકે એમને શું કરવું છે. તો એઝ અ વુમન યુ હેવ ટુ થિંક, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ ટુ એન્કરેજ યોર મેન ટુ ટેક ધેટ બ્રીધિંગ સ્પેસ વેન હી નીડ ઇટ. આ ખૂબ જરૂરી છે. રિસ્પેક્ટ. જી હા, રિસ્પેક્ટ બધાને ગમે છે. જીવનના તમે જેને મળશો ને, જેને રિસ્પેક્ટ આપશો ને, એને તમે ગમશો અને એ એમના માટેનું તમારું ઇન્ક્લિનેશન વધશે. ઓલવેઝ ગીવ રિસ્પેક્ટ.
પુરુષો જે બાયોલોજીકલી નહીં પરંતુ ઇમોશનલી સાયકોલોજી પણ સ્ત્રીઓથી સાયકોલોજીમાં પણ સ્ત્રીઓથી અલગ છે. એ પુરુષને સમજી શકે અને જાણી શકે અને એને પોતાના જીવનમાં રિસ્પેક્ટ આપે એવી સ્ત્રીઓ એમને હંમેશા ગમે છે, જે એમને હંમેશા એટ્રેક્ટ કરે છે. આ થોડી બેઝિક જરૂરિયાતો, બેઝિક નીડ વિશે વાત થઈ. તમારા તમારા પણ પોતાના વિચાર હોય તો એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો. આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો જેથી તમારા જીવનની સ્ત્રીઓ તમને સમજી શકે, જાણી શકે અને તમારી સાથે વધારે ને વધારે સ્ટ્રોંગ બોન્ડથી જોડાઈ શકે. જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો.